નમસ્કાર બાળકો કેમ છો તમે બધા એકદમ મજામાં હશો અને તમારા બધાનું ભણવાનું બરાબર ચાલતું હશે આજનું તમારા લોકોનું અઠવાડિક પરીક્ષાનું પેપર તમે બહુ જ વ્યવસ્થિત રીતે આપી દીધું હશે અને તમને બધાને સારા માર્ક્સ પણ આવ્યા હશે તો હવે પછી જે આપણું આવનારું હિન્દીનું પેપર છે હજી એને વાર છે એના માટે આપણને તૈયારીનો પૂરેપૂરો સમય મળશે મેં તમને વાત કરી હતી એમ કે આપણે પહેલાં એકથી પાંચ મુહાવરા લેવાના છે એકથી દસ સમાનાર્થી એકથી દસ વિરોધાર્થી અને આજથી હું તમને શબ્દ સમૂહ શરૂ કરાવવાની છું શબ્દ સમૂહ કારણ કે વિરોધાર્થી શબ્દ આપણા આજના સેમેસ્ટર માટે આ સેમેસ્ટર માટે પૂરા થઈ ગયા છે તો હવે આપણે જોઈએ થોડા વિરોધાર્થી શબ્દ અને શબ્દ સમૂહ કે લઈએ એક શબ્દ આપણે છેલ્લો વિરોધાર્થી શબ્દ લખો તો સાફ તો ગંદા આપણે ત્યારબાદ લખવાની શરૂઆત કરવાની છે એના પછી જ દૂર તો તો પાસ નિકટ ઉષ્ણ ઉષ્ણ એટલે ગરમ જે આપણે આવે છે ભણવામાં શીતલ એટલે ઠંડુ અને ઉષ્ણ એટલે ગરમ હમારા તુમ્હારા દેવતા તો દાનવ દેવતા એટલે ભગવાન અને દાનવ એટલે રાક્ષસ નયા તો પુરાના પુરાના એટલે જૂનું અને નયા એટલે નવું નારાજ રાજી નારાજ તો રાજી ટેઢા સીધા અથવા સરળ ટેઢા એટલે વાકું ચૂકવું અને સીધા અને સરળ એટલે કે એકદમ સીધું એમ ઉત્તર તો પ્રશ્ન અથવા દક્ષિણ જો ઉત્તરના બે અર્થ છે ઉત્તર દિશા માટે પણ વપરાય છે અને કોઈ પ્રશ્ન પૂછે ને આપણે જવાબ આપી એના માટે પણ ઉત્તર પૂછાય ઉત્તર આવી શકે તો અહિયાં બંને અર્થ માટે વિરોધી આપેલા છે જો ઉત્તર પ્રશ્ન માટે આપેલું હોય તો તમે પ્રશ્ન જવાબ માટે આપેલું હોય તો તમે પ્રશ્ન લખી શકો છો અને ઉત્તર દિશાના સંદર્ભમાં આપેલું હોય તો તમે દક્ષિણ લખી શકો છો હવે તમને કન્ફ્યુઝન થાય કે પેપરમાં કયું પૂછાય અમને કેમ ખબર પેપરમાં ખાલી ઉત્તર જ પૂછાશે તમને લોકોને જો પ્રશ્ન યાદ આવે તો પણ સાચું પડે અને દક્ષિણ લખો તો પણ સાચું પડે બે લખવા કમ્પલસરી નથી જો બે યાદ રહી જાય તો બહુ સારો પણ બેમાંથી એક લખવું હશે તો પણ સાચું પડશે શાંતિ તો અશાંતિ અથવા શોર ગુલ શાંતિના સહકાર તો અસહકાર સહકાર તો અસહકાર સ્વસ્થ તો અસ્વસ્થ સ્વસ્થ તો અસ્વસ્થ રોગી તો નિરોગી રોગી તો નિરોગી દોસ્ત દુશ્મન દોસ્ત દુશ્મન ફૂલ તો શૂલ અથવા કાંટા ફૂલ એટલે આપણને ખબર છે અને શૂલ અથવા કાંટા બે અર્થ છે ફૂલના શું અર્થ ફૂલનું વિરોધાર્થી શું થશે શૂલ અથવા કાંટા હવે આપણા આ સેમિસ્ટર માટે તમને આની પહેલાં મેં જેટલા લખાવેલા હતા એ વિરોધાર્થી અને આજના લેક્ચરમાં લખાવેલા વિરોધાર્થી બસ આટલા જ વિરોધાર્થી છે આથી વધારે વિરોધાર્થી નથી મેં તમને આની પહેલાંના લેક્ચરમાં કીધું હતું કે આપણે પહેલાં દસ વિરોધાર્થી શબ્દ પહેલાં દસ સમાનાર્થી શબ્દ અને પહેલાં પાંચ મુહાવરા આ વખતની અઠવાડિક પરીક્ષામાં લેવાના છે ફરીથી એકવાર રિપીટ કરી દઉં પેલા એકથી દસ સમાનાર્થી એકથી દસ વિરુદ્ધાર્થી અને એકથી પાંચ મુહાવરામાંથી આ વખતની અઠવાડિય પરીક્ષામાં પૂછાશે પીડીએફમાં ખાલી પાઠ અને એક અને બે લખેલા છે આ વિરોધાર્થી અને બધું પાઠ એક બે નું જ ભાગ છે માટે જે બાળકોને ખ્યાલ ન હોય મહેરબાની કરી અને એના સુધી આટલી માહિતી પહોંચતી કરવી પેપર હાથમાં આવ્યા પછી સ્કૂલે ફોન કરીને હોબાળો કરવાનો નથી કે આમાં તો વિરોધાર્થી અને સમાનાર્થી નહોતા લખેલા તેમ છતાંય પૂછેલા છે મને એક પણ બાળકનો એવો ફોન આવવો જોઈએ જોઈએ નહીં એના પછીનો પ્રશ્ન તમારે આટલું લખાઈ જાય પછી જો નવા પેજ ઉપર હેડિંગ મારવાની કોઈ જ જરૂર નથી તમારે જેટલું પેજ બાકી છે તમે ત્યાં પણ હેડિંગ આપી શકો છો જો તમારે કુછ શબ્દ સમૂકેલી એક શબ્દ નથી લખવાનો તમારે કુછ નથી લખવાનું એમને શબ્દ સમૂહો કે લઈએ એક એક શબ્દ તમારે એટલું જ હેડિંગ આપવાનું છે એથી વધારે આપવાનું નથી સૃષ્ટિકી રચના છે એ બધા તમારે બ્લેક પેનથી લખવાના છે જવાબ થી લખવાના છે બ્લેક પેનથી લખવાના છે પ્રશ્ન બ્લુ પેનથી સૃષ્ટિકી રચના કરને વાળા એટલું બ્લુ પેનથી અને સિર્જનહાર બ્લેક પેનથી ચીડીઓ કા બોલના ચ ચહાના પ્રબલ ઈચ્છા चाव देवों के गुरु बृहस्पति सृष्टि की रचना करने वाला चिड़ियों का बोलना चह बृहस्पति कुएं की कुएं का चबूतरा जगत कुएं का चबूतरा जगत यह लोक जहाँ देवता रहते हैं स्वर्ग अथवा देवलोक वह लोक जहां देवता रहते हैं

एक से अधिक अनेक जहाँ मुसाफिर को पहुँचाना है मंजिल जहाँ मुसाफिर को पहुँचना है मंजिल कोयल की आवाज कुक कोयल की आवाज कुक पपीहे की आवाज टेर कोयल की आवाज कुक पपीहे की आवाज टेर वसंत ऋतु में कुहू कुहू करने वाला पक्षी कोयल वसंत ऋतु में कुहू कुहू करने वाला पक्षी कोयल जिसके मुंह पर सदा हंसी रहती है हसमुख जिसके मुंह पर सदा हंसी रहती है हसमुख वह डंडा जिस पर पहिया घूमता है धुरी, वह डंडा जिस पर पहिया घूमता है धुरी। वह पात्र जिसमें चर्म गर्म चाय रखी जाती है केतली वह पात्र जिसमें गर्म चाय रखी जाती है केतली राजा का दरबार राज दरबार દરબાર દરબાર રાજ અચ્છા કાર્ય સુકર્મ અચ્છા કાર્ય સુકર્મ અનાજ સાફ કરને કા સાધન સુપ હવે જો આ આપણે શબ્દ શબ્દ સમૂહ માટે એક કરેલા હતા ત્યારે આપણને આવ્યું હતું

વહ સામાજિક સંસ્થા જો સંકટ સહાયતા કરતી હૈકા આપણા હાથની વાત થાય છે એનો એક ભાગ કે જ્યાંથી આપણે એને વાળી શકીએ તો એ આવશે કોહની ઘરકા ચોક આંગણ જેને આપણે કોણી કહીને એ કોહની ઘરકા ચોક आंगन दूसरो के अवगुण ढूंढना हिज्जे बाहर दूसरों के अवगुण ढूंढना हिज्जे बाली ईडी के ऊपर निकली हुई हड्डी टखना ईडी के ऊपर निकली हुई हड्डी टखना जिसकी अकल तेज हो अकलमंद जिसकी अकल तेज हो अकलमंद सभ्य व्यवहार शिष्ट व्यवहार अथवा शिष्टाचार सभ्य व्यवहार तो शिष्टाचार જોર કી હસી કાી હસી ઠહાકા તમારા આ સેમેસ્ટર માટે આટલા જ શબ્દ સમૂહ છે તો આજના લેક્ચરમાં આપણે આ સેમેસ્ટર માટેના વિરોધી અને આ સેમેસ્ટર માટેના શબ્દ સમૂહ પૂરા કરી નાખ્યા છે આ તમારે તમારા પાકા ચોપડામાં મેં કીધું તું પ્રશ્ન જવાબના પાકા ચોપડામાં પાછળ આપણી પાસે ખાસું એવું પેજ છે ત્યાં તમારે આ બધા લખવાના છે આ બધા લખાઈ જાય એટલે પ્રશ્ન બ્લુ પેનથી અને જવાબ બ્લેક પેનથી ત્યાર પછી કાલનો એટલે કે આના પછીના લેક્ચરમાં હું તમને વ્યાકરણનો આવી જ રીતે કોઈ નવો ટોપિક લઈ અને ફરીથી મળીશ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો